કોરોનાના વધતા જતા સંક્રમણના કેસોને લઈ ભિલડી શહેરમાં 5 દિવસ સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં દૂધ અને દવાની દુકાનો સવાર સાંજ 2 કલાક ચાલુ રાખી શકાશે. ભિલડીમાં કોરોના વાયરસ કોઈ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જિલ્લા કલેક્ટર અને ડીસાના અપીલ અન્વયે ગ્રામ પંચાયતના સરપંચ ગીતાબેન મોદી દ્વારા 5 દિવસના સંપૂર્ણ લોકડાઉનની અપીલ કરી છે. નવી ભિલડી ગ્રામ પંચાયત દ્વારા તારીખ 23 એપ્રિલ શુક્રવારથી 27 એપ્રિલ મંગળવાર સુધી તમામ ધંધા રોજગાર બંધ રાખવા જણાવવામાં આવ્યું છે અને નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે દવાની દુકાનો ખુલ્લી રાખી શકાશે, તેમજ દૂધની દુકાનો સવારે 6 થી 8 અને સાંજે 6 થી 8 કલાક સુધી ખુલ્લી રાખી શકાશે. ભિલડીમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 20 બેડની કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક લોકોને સુવિધા મળી રહે તેવી લોકોને આશા હતી. એક બાજુ કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં ગામડાઓ પણ બાકાત રહ્યા નથી. ભિલડી પંથકમાં દિન પ્રતિદિન કોરોનાના કેસ સામે આવી રહ્યા છે, જ્યારે કે ડીસા સિવિલ અને પાલનપુર મેડિકલ કોલેજ કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. કોવિડ માન્ય હોસ્પિટલોમાં પણ જગ્યા નથી, જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મોંઘી સારવાર કરાવી શકે. તો આ તરફ ભિલડીમાં 20 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી હોવા છતાં શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે. આ હોસ્પિટલમાં દર્દીઓ માટે કોઈ સુવિધા આપવામાં આવી નથી, જેમાં દર્દી માટે ઉપયોગી વેન્ટિલેટર, ઓક્સિજન કે પછી રેમડેસિવિર ઇન્જેક્શનની સુવિધા ઉપલબ્ધ નથી. આ ફિઝિશિયન ડૉક્ટર પણ નથી. તો યુદ્ધના ધોરણે જરૂરી સુવિધાઓ ઊભી કરવામાં આવે તો ભિલડી પંથકના કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર મળે તેવી લોકોની માંગ ઉઠી છે.